આજે આપણે જલારામનો ફેમસ સુરતી લોચો બનાવીશું તો સવાર સવારમાં જ્યારે પણ લોચો ખાવાનો મન થાય અને આપણે લાંબી લાઇનમાં નથી ઊભું રહેવું તો ઘર પર જ ઇન્સ્ટન્ટ લોચો બનાવીશું કઈ રીતે બનાવવાનો છે એ માટે વિડીયોને સ્કીપ કર્યા વગર જોવાનું છે તો સૌથી પહેલાં મેં અહીંયા એક કપ ચણાનો લોટ લઈ લીધેલો છે જે રેગ્યુલર હોય છે એ જ લેવાનો છે ત્યારબાદ એક કપ દહીં લીધેલું છે તો જે કપથી આપણે ચણાના લોટનું માપ લઈએ એ જ કપથી દહીં લેશું મીઠું સ્વાદ અનુસાર એડ કરી દઈશું અડધી ચમચી હળદર ત્યારબાદ આપણે પાણી એડ કરવાનું છે તો પાણી જે કપથી ચણાના લોટનું માપ લીધું હતું એ જ કપથી મેં અહીંયા પાણી લીધેલું છે મરચી એડ કરી દઈશું તો પાણી મેં અહીંયા એક સાથે બધું એડ નથી કર્યું સૌથી પહેલાં અડધો કપ એડ કરીશું અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે જે રીતે આપણને પાણીની જરૂર જણાય એ રીતે જ પાણી એડ કરીશું તો અહીંયા આપણું બેટર બરાબર રીતે મિક્સ થઈ ગયું છે પરંતુ પાણીની હજુ જરૂરિયાત છે તો અહીંયા ફરીથી પાણી એડ કરી દઈશું જ્યારે પણ આપણે લોચો બનાવીએ ત્યારે એમનું બેટર છે એ આપણે થોડું વધારે પતલું રાખવાનું છે નોર્મલી જે આપણે ઢોકળામાં રાખીએ છીએ એના કરતાં તો એક કપમાં આટલું પાણી આપણે બચેલું છે લગભગ પાંચથી છ ચમચી જેટલું તો જે વાસણની અંદર આપણે લોચો બનાવવાનો છે એમની અંદર સૌથી પહેલાં તેલ લગાવી દેવાનું છે કારણ કે જો આપણે લોચાની અંદર ઈનો એડ કરીશું અને ત્યાર પછી તેલ લગાવવા માટે રહીશું તો વાર લાગી જશે તો સૌથી પહેલાં ઈનો એડ કરી દઈશું બરાબર રીતે મિક્સ કરી અને આપણે થોડું પાણી એડ કરી દઈશું જેનાથી આપણો ઈનો છે એ એક્ટિવેટ થઈ જાય હવે ઈનો એડ કરી બરાબર રીતે મિક્સ કરી અને ડાયરેક્ટ જ આપણે જે વાસણની અંદર લોચો બનાવવાનો છે એમની અંદર એડ કરી દેવાનું છે અને ઢાંકી અને લગભગ દસ મિનિટ માટે હાઈ ફ્લેમ પર આપણે સ્ટીમ કરી લઈશું તો આપણો લોચો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે એકદમ સરસ આપણો લોચો બનેલો છે તો હવે આપણે લોચાનો મસાલો પણ બનાવી લઈએ એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી મીઠું ત્યારબાદ એક ચમચી ગરમ મસાલો અડધી ચમચી મરી પાવડર આ બધી જ વસ્તુને આપણે બરાબર રીતે હવે મિક્સ કરી લેવાની છે તો આપણો લોચાનો મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે આ મસાલાને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો લગભગ પાંચથી છ મહિના સુધી આ મસાલાને કંઈ નથી થતું તો હવે આપણે ગ્રીન ચટણી પણ બનાવી લઈએ તો મેં એ માટે ધાણા લીધેલા છે ફુદીનાના સાતથી આઠ પાન ત્રણ મરચી આદુનો એક ટુકડો મીઠું સ્વાદ અનુસાર લઈ લેશું ખાંડ એક ચમચી લીંબુનો રસ અડધા લીંબુનો રસ લેવાનો છે અહીંયા તમારે અને ત્યારબાદ આપણે જે ખમણ તૈયાર કરેલા છે એ ખમણ પણ લઈ લેશું અને આપણી ચટણી બનાવી લઈશું તો આપણી ગ્રીન ચટની એકદમ તૈયાર થઈ ગઈ છે તો હવે લોચાને પણ સર્વ કરી લઈએ તો સૌથી પહેલાં એક પ્લેટની અંદર આપણે જે લોચો તૈયાર કરેલો છે એ લોચો લઈ લેશું ઉપરથી તેલ એડ કરી દઈશું તમારે જો બટરની અંદર ખાવો હોય તો તમે બટરની અંદર પણ લોચો ખાઈ શકો છો ત્યારબાદ આપણે જે મસાલો તૈયાર કરેલો છે એ મસાલો ઉપર સ્પ્રિન્કલ કરી દઈશું થોડા અનિયન અને થોડી સેવ ત્યારબાદ આપણે જે ગ્રીન ચટણી બનાવેલી છે એ ગ્રીન ચટણી પણ લઈ લેશું તો આપણો સુરતી લોચો એકદમ તૈયાર થઈ ગયો છે આ લોચાને તમે ઘરે ઇન્સ્ટન્ટ પણ નાી શકો છો તો આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું